विद्यार्थी मित्रों गुड मॉर्निंग। जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल आप सब हार्दिक स्वागत करे छे। बालको धोरण 6 विषय गुजराती में पाठ 8 जे छे बिरबल ने युक्ति एनो प्रकार छे चातुर्य कथा। एनो कोई लेखक छे नहीं। काव्य 7 कया पीरियड ने अंदर आपने अभ्यास करियो तो આજે આપણે સરસ મજાની બિરબલની યુક્તિ તેના વિશે આપણે અભ્યાસ કરીએ। બાળ મિત્રો તમે બિરબલનું નામ સાંભળ્યું છે, સાંભળ્યું છે બિરબલ અકબર બિરબલની વાર્તાઓ ઘણી બધી સાંભળેલી છે, તો એવી જ સરસ મજાની આમાં એક બિરબલની એક વાર્તા સ્વરૂપે ચાતુર્ય કથા આપણે આપેલી છે। આપણે તેનો સમજૂતી લઈએ, અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો લોકોમાં જાત જાતના વહેમો અને સુકન અપસુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે। આ લોકોની અંદર જાત જાતના વહેમો સુકન અપસુકનની માન્યતાઓ જોવા મળે છે। આ પાઠની અંદર પણ એવું કંઈક છે, સુકન અપસુકન બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે। બાદશાહ અકબર છે એનો વહેમ જે ચતુર બિરબલ છે એ દૂર કરી નાખે છે, તેની ચોટદાર રજૂઆત થઈ છે। દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય રાજ કરતા હતા, દિલ્હીની અંદર એમ કહે છે અકબર બાદશાહ રાજ કરતા હતા ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા। ત્યારે એના દરબારની અંદર બિરબલ જે છે એ ચતુર એક વજીર હતા। બાદશાહ તેમને જાત જાતના કોયડાઓ પૂછતા અને બિરબલ એ કોયડાઓ ઉકેલી આપતા। બાદશાહ છે આ બિરબલને જાત જાતના કોયડાઓ પૂછતા, એ કોયડાઓ એ બિરબલ ઉકેલી આપતા। બિરબલની ચતુરાઈ ઘણી વાતો છે, આ બિરબલની ચતુરાઈની તો કેટલી બધી વાતો છે, વાર્તાઓ છે, કથાઓ છે, તેમાં આપણે એમાંની એક વાર્તા અહીં આપેલી છે અને એની એક વાત આપણે અહીંયા મૂકેલી છે। એક દિવસ બાદશાહ સવારમાં ઉઠી મહેલમાં જરખાની નીચે નજર કરી જોયું તો એક નોકર જાગતી જોવા મળી રહ્યું હતું। બાદશાહ એક દિવસ સવારમાં ઉઠી અને જ્યારે જરૂખાની નીચે જરૂખો એટલે પોતાનો મહેલ સુવાર નીચે જગ્યા છે તે ઉઠીને બહાર જોવે છે તો એક નોકર છે ઝાડુથી ચોગાન એટલે મેદાન સાવરણીથી મેદાન વાળી રહ્યો હતો। બાદશાહને જોઈ એને ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું। એ બાદશાહ ઉપરથી જોવે છે તો વાર્તા વાર્તા એને બાદશાહને જોઈ ગયો તો સાવરણીથી એનું મોઢું છે આ રીતે એને ઢાંકી દીધું। પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોઈ તેથી મારો દાડો બગડવાનો। બાદશાહના મગજની અંદર શું પહોંચી ગયું કે અત્યારમાં સવારના પહોરની અંદર સવારના પ્રભાતની અંદર જ્યાં મેં આનું મોઢું જોયું એટલે મારો દાડો દાડો એટલે દિવસ મારો દિવસ છે એ બગડી જવાનો। વહેમનો ઓસર નથી, વહેમ એટલે શંકા, ઓસર એટલે દવા, શંકાની કોઈ દવા છે નહીં। દાંતણ પાણી કરી બાદશાહ શિરામણનો કોળિયો હાથમાં લે છે। દાંતણ પાણી કરી અને બાદશાહ શિરામણનો કોળિયો એ હાથમાં લે છે। શિરામણ એટલે સવારનો નાસ્તો। ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા, ત્યાં એના સેનાપતિઓ છે એ આવીને સમાચાર આપે છે બાદશાહ સલામત। સેનાપતિઓ આવે છે ને કહે છે બાદશાહ સલામત, આપણા રાજ્ય પર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે। આપણા એમ કહે છે આ રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા એ રાજ્ય લઈ લશ્કર લઈ અને એ આપણે ઉપર ચડી આવ્યો છે। કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યું, હજી તો એ શિયાળો નાસ્તો ચાલુ હતો તે કોળીઓ કોળિયાને ઠેકાણે રહી ગયું। બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, પછી બાદશાહ છે એ હાથ ધોઈ અને ઊભા થઈ જાય છે અને કહે છે સેના તૈયાર કરો, આ સેના છે એને તમે તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું, સેના તૈયાર કરો અને હું તમારી સાથે જ આ લડાઈની અંદર આવું છું, આજે સવારમાં એક જ કાળમુખનું મોઢું જોયું છે એટલે મારો દાડો કરવાનો, આજે સવારમાં જ કહે છે કે કાળમુખનું એટલે કે કાળમુખો એટલે એનું મોં જોતા આપણું ખરાબ થાય તેવું, કાળમુખાનું જ મેં મોઢું જોયું છે
આખો દિવસ મારો આજે બગડવાનો જ છે. બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે અને બાદશાહ છે એ જાતે એમ કહે છે લશ્કર લઈ અને રણ મેદાનની અંદર આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા ભરતે રસ્તેથી પાછો પડી ગયો. બાદશાહ આવે છે એવું સાંભળી અને બુંદેલખંડનો રાજા જે હતો અડધે રસ્તેથી પાછો જતો રહે છે. શા માટે? તો કે બાદશાહ એની સેના એ બહુ લશ્કરની અંદર હરિભાઈની અંદર તૈયાર હશે એટલે બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો જતો રહે છે. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. બાદશાહ એમ સાંભળ્યું કે આ જતો રહ્યો છે એટલે એ શું કરે છે કે પાછો ફરી અને નાસ્તો કરવા બેસે છે, જમવા બેસે છે. એમને ભૂખ તો પકડીને લાગી હતી પણ એટલા પાટલા પર એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમ ફાફડા ફાફડા આવીને કહ્યું. બેગમ એટલે તેની રાણી હજી તો તે બહુ જ ભૂખ લાગી હતી કકડીને એટલે કે ખૂબ જ વધારે ભૂખ લાગી હતી. પાટલા ઉપર બેસે છે અને હજી બેઠા ન બેઠા ત્યાં તો બેગમ એટલે રાણી ફાફડા ફાફડા ધૂતી ધૂતી એની પાસે આવે છે. મારા ભાઈને સાપ મરડ્યું છે એને સાપ ઉતારવાનો ઘેર લઈ જવાનું છે, ચાલો જલ્દી જઈએ. તો એમ કહે છે મારા ભાઈને બેગમના ભાઈને સાપ કરડ્યું છે, સાપ ઉતારનારને એને ઘરે લઈ જવાનું છે, તમે જલ્દી ચાલો. કે સાપ ઉતારવાળો વ્યક્તિ છે તેને બેગમના ભાઈને ઘરે લઈ જવાનું છે. પાટલા ઉપરથી બાદશાહ ઉભા થઈ ગયા, જઈને જોવે છે તો સાળો મળી ગયો છે. પાટલા ઉપરથી ઉભા થઈને ફટાફટ જઈને જોવે છે ત્યાં તો બેગમનો ભાઈ એટલે રાજાને સાળો થયો કે સાળો મળી ગયો છે. એની મેયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા છે. મેયત એટલે મૃત્યુ થઈ ગયેલી છે, નાના બી કહીએ આપણે. એ મેયતને એમ કહે છે કબ્રસ્તાનની અંદર એ દાટવા લઈ ગયા છે. મુસ્લિમ લોકોને એમ કહે છે એની અંદર મેયત એ કબ્રસ્તાનમાં દાટે છે તો ત્યાં લઈ ગયા છે. એ બધું બતાવવામાં સાંજ પડી ગઈ એટલે એની વિધિ કરવામાં સાંજ પડી જાય છે. પણ પાછા ઘેર આવીને બાદશાહ વાળો કરવા બેઠા. સવારનો નાસ્તો શિરામણ ન થયું કારણ કે બુંદેલખંડનો રાજા આવ્યો. બપોરે જમવા બેઠા તો પણ એવું થયું, બેગમનો ભાઈને સાપ કરડ્યો હતો. સાંજે પણ એવું જ કંઈક થાય છે, વાળું કરવા સાંજનું જમવાનું એટલે વાળું. સાંજે કે જમવા બેસે છે વાળું કરવા બેસે છે, જેવો ઓળિયો ભરવા જાય તેવામાં જ ગળોને ટપ કરતી એના થાળમાં પડી. જેવો ઓળિયો મોઢામાં મૂકવા જાય છે ત્યાં તો જ એની ગળોને ટપ દઈને એના થાળીની અંદર પડે છે. બાદશાહ બરાડી ઉઠ્યા કે બાદશાહ રાજા છે એ ગુમાગુમ કરવા લાગ્યા. કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને છત બીજો થાળ લાવો. કેટલો ખરાબ દિવસ છે કે આજ મારો, આ થાળ ફટાફટ ઉપાડી લો અને ફટાફટ મને બીજો થાળ પણ આપી દો. થાળ આવ્યો અને રાજા વચ્ચે સાથે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. થાળ બીજો આવે છે અને જમતા જમતા લાલ પીળા થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે. એના મનમાં પેલો વહેમ રમ્ય કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા આપશો કન્યા માણસને. એમ કહે છે તમે જલ્દી જાઓ અને પકડીને લઈ આવો પેલા આપશો કન્યા માણસ. આપશો કન્યા એટલે એનું જે એનું મોઢું જોવાથી આપણે અપશુકન થાય એને એમ કહે છે આપશો કન્યાને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. જ્યારથી મેં એ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી જ અમારી કમનસીબી ઊભી થઈ છે. એને ખેતમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચઢાવી દો. અત્યારે એને એમ કહે છે તમે જેલમાં પૂરી દો. સાંજ હતી એટલે સાંજે એમ કહે છે ફાંસી થાય નહીં એટલે અત્યારે તમે એને ખેતમાં પૂરો અને સવારે એને આપણે ફાંસીએ ચઢાવી દેશું. સિપાહીઓએ પેલા બિચારા લોકોને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગા વાળા તથા નાતીલા રોકકળ કરતા ચાલતા હતા. સિપાહીઓ પેલા બિચારા માણસ જે ચાલુ વાળો હતો નોકર હતો એને પકડે છે અને રસ્તામાં તેની પાછળ તેની પત્ની છોકરા સગા વાળા સૌ નાતીલા એ રોકકળ કરતા કરતા ચાલતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું અને વચ્ચે એક બિરબલનું ઘર આવે છે. રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા. રોકકળ ખૂબ જ અવાજ સાંભળી અને બિરબલ છે એ બહાર આવે છે.
બિરબલ લેવાય તેને ધ્યાનથી સાંભળી લીધી અને ઓલા જે સેનાપતિઓ હતા નોકરો હતા એની સાથે સિપાહીઓની સાથે ચાલે જાય છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માછડા પર ચઢાવવામાં આવ્યું અને વહેલી સવારે એમ કે છે બીજે દિવસે ફાંસી માટે એને માછડા ઉપર ચઢાવવામાં આવે છે. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શું છે તે પૂછવામાં આવ્યું અને તે વેળા એટલે સમયે એ સમયે એ જાદુવાળાની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. તો ત્યારે જાદુવાળો બોલે છે, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. અને ત્યારે જાદુવાળો કહે છે કે મારે ફાંસી ચઢતા પહેલા મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. બીજી સવારે એને ફાંસી દેવામાં માછડા પર ચઢાવી અને દર્શન કરાવ્યા. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો અને છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જાય છે. કારણ કે નોકર હતો એટલે બાદશાહ તો ત્યાં આવવાનો હતો, તો તેની પાસે લઈ જાય છે. બિરબલે તે સમયે બાદશાહ પાસે જ ઉભા હતા અને જ્યારે એ લઈ જાય છે ત્યારે બિરબલ એ બાદશાહની બાજુમાં જ ઉભા હતા. બાદશાહે કહ્યું, રિયા તારો સુકન્યા મો મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. બાદશાહ ત્યારે પણ બોલે છે કે લા મેં તારું મો કાલે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો હતો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડે એટલે જ મને એટલે જ તને ફાંસીની સજા કરી છે. મારે આખો દિવસ એક દિવસ બગડ્યો હતો, ભૂખ્યા રહેવું પડ્યું હતું એટલા માટે જ કે તને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ત્યારે નોકર કહે છે, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોં જોયું હતું તેમ મેં પણ આપનું મોઢું જોયું હતું. કે તમે સજા કરી એના માટે મારે કશું જ કહેવાનું નથી, પરંતુ જેમ તમે મારું મોઢું જોયું હતું એમ મેં પણ વહેલી સવારે તમારું જ મોઢું જોયું હતું, બીજા કોઈનું જોયું નહોતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસી ચઢવાનું થયું. તમે તો એક દિવસ ભૂખ્યા જ રહ્યા, તમારો દિવસ જ બગડ્યો, પરંતુ હું તો કેદખાને પણ જઈ આવ્યો અને મારે આજે તો ફાંસીએ પણ ચઢવાનું છે. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં સુકન્યા વધારે કોણ હોઈ શકે, કે તમે જ હવે ન્યાય આપો, તમે જ રાજા છો, કે આપણા બંનેમાંથી વધારે સુકન્યા કોણ હોઈ શકે. કારણ કે તમે મારું મોઢું જોયું હતું તો તમારે એક દિવસ ભૂખ્યા રહેવું પડ્યું હતું, એક દિવસ તમારો બગડ્યો હતો, પરંતુ મેં તમારું મોઢું જોયું તો મારે તો જેલમાં જવું પડ્યું અને ફાંસીની સજા પણ મારે ભોગવવી પડી. તો તમે જ મને હવે નિર્ણય આપો કે આપણા બંનેમાંથી વધારે સુકન્યા કોણ હોઈ શકે, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપણે એ સજા કઈ કરશે. જો મને ન્યાયાધીશ કે એ ફાંસીની સજા ફરમાવશે કરશે તો તમને તો એ વધારે સજા આપશે ને, કારણ કે મારાથી વધારે સુકન્યા તો તમે છો. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. આ વાત સાંભળે છે તો રાજા બાદશાહ હતા એ વિચારમાં પડી જાય છે. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા, મરક મરક એટલે ધીમે ધીમે. બાજુમાં ઉભાતા બિરબલ એ ધીમે ધીમે હસવા લાગે છે એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોઈ શકે. બાદશાહ કહે છે, એને જોઈને બોલે છે કે બિરબલ આ નવો જવાબ શીખવનાર તારા સિવાય ક્યાં રાજ્યની અંદર કોઈ હોઈ શકે નહીં, તું જ છો આનો શીખવનાર વ્યક્તિ. એની વાત સાચી છે, સુપર અપસુપરનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્ય કહી દઈશ કે એ વાત સાચી છે. સુકન અપસુકનનો ખોટો વહેમ એટલે કે શંકા રાખીને હું આ બિચારાને અન્ય કરી દેશ. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાઓ આપી માંડે ઘર પર ચાલી દો. બિરબલ કહે છે, જે થયું એ સારા માટે થયું છે, એને સરપા એટલે ઇનામ, એને ઇનામ આપી અને માંડભેર ઘરે તમે પહોંચાડી દો. માંડભેર એટલે માંડ સહિત એને તમે ઘરે પહોંચાડો. ઇનામ આપો એટલે એને આત્માને શાંતિ થાય અને એને આનંદ થાય, માન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી કેટલી બધી અકબર બિરબલની વાર્તાઓ છે, તમે તેની વાર્તાઓ વાંચજો, સાંભળજો અને જીવનમાં ઉતારા પણ જેવી છે કોની, તો કે બિરબલની. બિરબલની ઉતારવાની છે, બાદશાહની નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 બિરબલની યુક્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય મામાદેવ.